अस्सलामुअलैकुम, गुड मॉर्निंग जनाब। बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, होम लर्निंग ऑनलाइन एजुकेशन में विद्यार्थी मित्रों, आपणे धोरण 3 नवा सत्रनी शुरुआत करी दीधी छे। विषय आसपासनी अंदर आपणे गया तासमां प्रकरण 1 पूनमे शुं जोयुं तेमां जेटलुं अभ्यास कर्युं छे तेनुं आपणे अहींया पुनरावर्तन करी लईए। विद्यार्थी मित्रों, आपणे गया तासनी अंदर गया विडियो में जोयुं हतुं के आपणे आपणी आसपासना वातावरण में शुं शुं जोईए छीए। प्राणीओ, पक्षीओ, वृक्षों, वनस्पति तथा जीवजंतुओं तथा एमना रहेठाण, एमना खोराकनी टेवो, हलनचलन अने तेमना अवाज विशे आपणे माहिती मेळवी हती, बराबर ने? त्यारबाद आपणे प्रकरणनी शुरुआत करी हती। पूनमे शुं जोयुं? चेप्टरनी अंदर आपणे जोयुं हतुं के पूनम जे बीमार हती घणा दिवसोथी, ते पोताना घरनी बहार खाटला पर सूई जाय छे त्यारे ते शुं शुं जुए छे तेनो अभ्यास आपणे कर्यो हतो। पूनम पोताना घरनी आजूबाजूना विस्तारना એટલે કે વૃક્ષ પર જુએ છે કબૂતર, કાગડો, ચકલી, કાબર, પતંગિયો, પોપટ, વાંદરો, ખિસકોલી, આ બધા પ્રાણી અને પક્ષીઓનું તે અવલોકન કરે છે અને વિચારે છે કે આ પ્રાણીઓ જે છે એ અલગ અલગ પ્રકારમાં વિવિધતા ધરાવે છે। તેમના કદ, રંગ, શરીરના અંગો, ખોરાકની ટેવો, હલનચલનના પ્રકાર અને રહેઠાણો દરેક માટે વિવિધતા નોંધે છે। વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખ્યાલ હશે જ કે કેટલાક પ્રાણીઓ કદમાં ઘણા મોટા હોય છે। જુઓ, અહીંયા આપણે વાત કરીએ તો હાથી જે કદમાં ઘણો મોટો છે, જિરાફ એ પણ કદમાં ઘણો મોટો છે, અને તેની જગ્યાએ આપણે જીવજંતુઓની વાત કરીએ તો તે કદમાં ખૂબ જ નાના હોય છે, બરાબર ને? કેટલાક પ્રાણીઓને સૂંઢ હોય છે, કેટલાકને શિંગડા હોય છે, કેટલાક બે પગવાળા હોય છે, કેટલાક ચાર પગવાળા હોય છે, તો કેટલાકને પગ હોતા નથી। પક્ષીઓની આપણે વાત કરીએ તો પક્ષીઓને ચાંચ હોય છે, તેમને પાંખો હોય છે, બરાબર ને? ત્યારબાદ આપણે તેમના ખોરાક લેવાની રીત વિશે વાત કરીએ તો કેટલાક પ્રાણીઓ હાથ વડે ખાય છે, કેટલાક પક્ષીઓ જે છે એ ચાંચ વડે ખોરાક લે છે, જીભ વડે અમુક પ્રાણીઓ પાણી પીએ છે, ખોરાક લે છે, બરાબર ને? એટલે કે પ્રાણીઓની ખાવાની રીત ભાતમાં પણ વિવિધતા હોય છે। અમુક પ્રાણીઓ એવા હોય છે કે જે કૂદકા મારીને ચાલે છે, પેટથી સરકીને ચાલે છે, કેટલાક પ્રાણીઓ પાણીમાં તરે છે, તો કેટલાક પક્ષીઓ જે છે એ હવામાં ઉડીને સ્થળાંતર કરે છે, બરાબર ને? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં આગળનો અભ્યાસ કરીએ। પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે। કેટલાક પ્રાણીઓ વૃક્ષ ઉપર રહે છે, કેટલાક પાણીમાં રહે છે, કેટલાક જમીન પર રહે છે, કેટલાક જમીનની અંદર દરમાં રહે છે, કેટલાક આકાશમાં ઉડે છે, વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે, બરાબર ને? ચાલો આગળ વધીએ। હવે આપણે જોઈએ અહીંયા કે હોઠથી પાણી પીતા હોય ત્યાં લીલા કલરનું અને જીભથી પાણી પીતા હોય ત્યાં કાળા કલરનું નિશાન કરવાનું છે, બરાબર? હવે આપણે જોઈએ હોઠથી પાણી પીતા પ્રાણીઓ કયા છે। તો ગાય જે હોઠથી પાણી પીએ છે, વાંદરો હોઠથી પાણી પીએ છે, ત્યારબાદ જોઈએ તો હરણ એ હોઠથી પાણી પીએ છે, બરાબર? ત્યારબાદ ભેંસ જે છે એ હોઠથી પાણી પીએ છે, બરાબર છે? ત્યારબાદ જીભથી પાણી પીતા પ્રાણીઓ કયા છે? કૂતરો અને સિંહ, બરાબર?
આ કૂતરો છે જે જીભથી પાણી પીએ છે અને સિંહ જે છે એ પણ જીભથી પાણી પીએ છે. ત્યારબાદ આવે છે અહીંયા ગધેડો, એ હોઠથી પાણી પીએ છે અને બકરી એ પણ હોઠથી પાણી પીએ છે. બિલાડી, વાઘ અને શિયાળ એ જીભથી પાણી પીતા પ્રાણીઓ છે અને હાથી એ સૂંઢ વડે પાણી પીએ છે. એટલે ત્યાં પણ લીલા કલરનું નિશાન આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી? હવે આપણે જોઈએ કે નીચેના ચિત્રો જુઓ. તમારા ઘરમાં ન હોય તેવા પ્રાણીઓમાં રંગ પૂરો. બરાબર, અહીંયા જોવાનું છે કે આપણા ઘરમાં જે પ્રાણીઓ ન રહેતા હોય બરાબર એવા પ્રાણીઓની અંદર આપણે કલર પૂરવાનો છે. તો જોઈએ, કૂતરો એ આપણે પાલતુ પ્રાણી છે, ઘરમાં આપણે રાખી શકીએ છીએ એને, તો એમાં કલર નથી પૂરવાનો. મરઘી, બિલાડી, ઉંદર, વંદો, ગરોળી અને આ છે માખી, એ આપણા ઘરમાં રહેતા પ્રાણીઓ છે એટલે એની અંદર કલર પૂરવાનો નથી. ઘોડો, ત્યારબાદ અહીંયા છે કાચિંડો, બતક, માછલી, હાથી અને આ છે સમડી. બરાબર, એ આપણા ઘરમાં રહેતા પ્રાણીઓ નથી. બરાબર, તો એની અંદર આપણે કલર પૂરવાનો છે. બરાબર, આ પ્રવૃત્તિ તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર કરવાની છે, ખરું ને? ચાલો આપણે આગળ વધીએ. હવે અહીંયા જોવાનું છે પાઠ્યપુસ્તકના પાના નંબર 6 ઉપર આપેલું છે, પ્રાણીઓના અધૂરા ચિત્રો આપેલા છે, તે ચિત્રો પૂરા કરી એના નામ લખો. તો મેં અહીંયા ચિત્રો પૂર્ણ કર્યા છે. પહેલું ચિત્ર છે કૂતરાનું, બરાબર. બીજું ચિત્ર છે માછલીનું અને ત્રીજું ચિત્ર છે વંદો, વંદાનું અહીંયા ચિત્ર આપવામાં આવેલું છે. તો આ ચિત્રો તમારી પાઠ્યપુસ્તકની અંદર અપૂર્ણ છે, અધૂરા છે, તે તમારે અહીંયાથી જોઈને પૂર્ણ કરવાના છે અને એના નામ લખવાના છે. હવે શોધો અને લખો, પાના નંબર 6 ઉપર આપેલું છે કે પ્રશ્નના આધારે આપણે નામ લખવાના છે. મને કેળું ખાવું ખૂબ ગમે છે, હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું. તો આ કયો પ્રાણી હશે? વાંદરો. બરાબર, વાંદરો. આવા જ બીજા નવા પ્રશ્નોનું આપણે લેખન કાર્ય આવતા વિડીયોની અંદર કરીશું. ત્યાં સુધી રજા લઉં છું વિદ્યાર્થી મિત્રો. શુક્રિયા, જઝાકલ્લાહ, ધન્યવાદ, અલ્લાહ હાફિઝ, થેન્ક યુ.